સિહોરના જંત્રાખડી ગામે માનવતા શર્મશાર કરે તેવી ઘટના સામે આવી છે જેમાં આઠ વર્ષની જેવી દીકરીનો બળાત્કાર કરી તેની હત્યા નિપજાવી દેવામાં આવી છે જેના પગલે સિહોર ત્રિપાખ સાધુ સાધુ સમાજ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં બે મિનિટનું મૌન પાડી સિહોર મામલતદાર ઓફિસે પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગૌતમેશ્વર મહાદેવ પૂજારી દિલીપગીરી ગોસ્વામી આનંદરામ કાપડી ડોક્ટર કલ્પેશભાઈ ગોસ્વામી સહિત સમાજના આગેવાનો દ્વારા એક અવાજ સાથે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ આરોપીને પકડી પાડ્યો છે અને આગળની કાર્યવાહી સરકારના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવે આરોપીની સામે કડક પગલા લેવા જોઈએ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવો જોઈએ જેમ સુરતની પટેલ સમાજની દીકરી ગ્રીષ્મ હત્યા કેસમાં જે રીતે પોલીસે કાર્યવાહી કરી અને અલગ તપાસની ટીમ બનાવી નિર્ણય કરીને આરોપીને ફાંસીની સજા મળે તેવી રીતે આ માસુમ બાળાની બળાત્કાર અને હત્યારા શામજીને જાહેર

જે બાળકી ઉપર જે પ્રથા કૌશિકી ગોસ્વામી બાળકી ઉપર જે થયું છે જેના ઉપર બળાત્કાર કરી દેવામાં આવી છે એ ભીમજી શામજી ચૌહાણ નામના યુવાનને કડકમાં કડક સજા થાય અને કડકમાં કડક સજા એટલે મોતે સજા એટલે સજા ફાંસીની જ સજા થવી જોઈએ તેવી અમારે સમગ્ર દસ્તામ ગોસ્વામી સમાજ અને ત્રિપાક સાધુ સમાજની માંગણી છે જીડીસી ન્યૂઝ સાથે હરીશ પવાર સિહોર